બાબરના કરેલા ગામની કેજીબીવી ગર્લ્સ પરિપત્રથી વાલીઓમાં રોષ તાલુકાના કરેલા મુકામે સરકાર દ્વારા સંચાલિત કેજીબીવી ગર્લ્સ હોસ્ટેલ તેમજ શાળા કાર્ય છે અહીં જે દીકરીઓનું ઘર ગામથી દૂર હોય અધ વચ્ચે અભ્યાસ છોડવામાં આવતો હોય તેવી દીકરીઓને પ્રવેશ આપવામાં આવે છે દીકરીઓ અહીં સરકારી કેજીબીવી કસ્તુર કન્યા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે કારેલાની કેજીબીવી હોસ્ટેલમાં બસો જેટલી દીકરીઓ રહી અભ્યાસ કરે છે જેમાં સત્તા દીકરીઓ ધોરણ છ થી આઠમાં અભ્યાસ કરે છે પરંતુ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરતા ધોરણ છ થી આઠ ને દીકરીઓને ગામની બીજી સ્કૂલમાં મૂકવાનો પરિપત્ર કરવામાં આવતા અધ વચ્ચે તેમજ અન્ય શાળામાં દીકરીઓને મૂકવાની જાણ વાલીઓને થતા વાલીઓ કેજીબીવી મુકામે દોડી આવી આ પરિપત્રનો વિરોધ કર્યો છે તેમજ વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને જાણ કરતા તે પણ દોડી આવ્યા હતા હકીકત જાણી ઉચ્ચ કક્ષાએ ટેલિફોનથી વાત કરતા હાલ જૂન મહિના સુધી શાળા ચાલુ રાખવાની મૌખિક વાત થતા મામલો થાળે પડ્યો હતો કેજીબીવી ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ છ થી આઠ ચાલે છે પરંતુ વાલીઓ દ્વારા તે છ થી બાર ધોરણ ચાલુ કરવા સરકારને રજૂઆત કરી દીકરીઓની સેફટી વિશે પણ યોગ્ય નિર્ણય સરકાર લે તેવી વાલીઓની માંગ છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા આપ સાહેબોને નમ્ર વિનંતી છે કે શાળાનું શિક્ષણ પણ સારું છે સ્ટાફની બહેનો અને સાહેબો પણ સારી રીતે બનાવે છે અને વાલીની અમારી દીકરીઓ પણ બહેનોને સાહેબોને શિક્ષણને માને છે અને વ્યવસ્થા બધી સારી એટલે શા માટે તમે અહીંયા આવ્યા છો અમે અમારા અર્યા સ્કૂલ જે શાળાકીય ચાલુ છે ને એ બંધ ના થાય એના માટે આવ્યા છે વિદ્યાલયની સ્કૂલમાં જે છ થી આઠની બાળાઓને બારે મોકલવાની વાત રાજ્ય સરકારે કરી છે જે અમને વાલીઓની મંજૂર નથી અને અમારે આ સ્કૂલની અંદર જ શિક્ષણ લેવું છે અમારી બાળ દીકરીઓને અહીં અહીં જ શિક્ષણ લેવું છે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે આ પ્રશ્ન બીજી વાર ના થવો પડે અને અહીં ને અહીં અમને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી કારેલા કારેલાબા ગામે જે છ થી આઠ કસ્તુરબા વિદ્યાલય સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના હેઠળ જે સ્કૂલ ચાલે છે કેજી બીવી એની રાજ્ય સરકારે મર્જ કરવા માટેનો જે નિર્ણય લીધો અને મર્જ કરવાનો નિર્ણય લીધો સંખ્યા ના મળતી હોય ત્યાં વસ્તુ અલગ છે પણ એ અહીંયા સત્તાણું જેટલી દીકરીઓ સ્થાયી રહીને અભ્યાસ કરે છે સૌથી આ વિસ્તારનો મોટો પડકાર દીકરીઓની સલામતી માટેનો છે અને સલામતી માટેનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે બસ્સો દીકરીઓ એ ગામની અંદર ભણવા જાય ત્યારે કાયદો અને વ્યવસ્થા બરોબર ન હોવાના કારણે માતા પિતા ભયભીત રહે છે અને અંતે દીકરીઓને ભણાવવા માટે જે એને અર્ધવધ અભ્યાસક્રમ છોડાવી દે છે ત્યારે આ કાર્યાલયની સ્કૂલ ચાલુ રહે એટલા માટે મેં વાલીઓના ફોન આવ્યા એના કારણે રૂબરૂ મુલાકાત લીધી મુલાકાતના અનુસંધાને જ્યાં તંત્રનું ધ્યાન દોરવાનું હતું પ્રોજેક્ટ ડાયરેક્ટર એસ એસ રતન કંવર મેડમ જે છે એમની જોડે ટેલિફોનથી વાત કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જોડે વાત કરી અને એમને જે અહીંની જે સ્થિતિ રહી એનાથી વાકેફ કર્યા અને વાકેફ કરીને એમને પોતે ખાતરી આપી છે કે જૂન મહિના સુધી આ સ્કૂલ ચાલુ રહે અને દીકરીઓનું જે શૈક્ષણિક કાર્ય હતું એ રાબેતા મુજબ ચાલુ રહે એટલે વાલીઓએ પણ અહીં આવી અને એમની દીકરીઓ માટે ચિંતા વ્યક્ત કરીને અમારું જે ધ્યાન દોર્યું વહીવટી તંત્રએ આ ચાલુ રાખવા માટે અમને જે આશ્વાસનને ખાતરી આપી એટલે એમનો સૌનો આભાર માનું છું અવારનવાર કોઈ પણ સ્કૂલમાં નાનો મોટો પ્રોબ્લેમ હોય ત્યારે એને ગંભીરતાથી લઈને એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ મારા ધ્યાનમાં આવે ત્યારે કરું છું અને ફરી વાલીઓને પણ મારી વિનંતી છે કે બે તમારી દીકરીઓને ભણાવવા માટે જે રીતે તમે આ રીતે ગંભીર છો તે રીતે ક્યાંક નાના મોટી વ્યવસ્થાઓ સગવડ મળે સગવડ મળે પણ એમાં ગંભીર બની અને કાયદો અને વ્યવસ્થામાં ક્યાંય ચૂક રહેતી હોય ક્યાંય કોઈ અસામાજિક તત્વો ક્યાંય તમારી દીકરીને હેરાન કરતા હોય તો તમારા ધ્યાનમાં આવે તો મારું ધ્યાન દોરો તો સો ટકા એના માટેનું પણ સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરશું મીડિયાને પણ મારી ખાસ અપેક્ષા એમની પાસે છે કે બધામાં બાતછોડ કરજો પણ બેન દીકરીની કેરેક્ટર સાથેનો કે આ બાબતનો પ્રશ્ન આવે શિક્ષણનો ત્યારે ગંભીરતાથી લઈને વહીવટીતંત્ર સુધી જ તમારા મારફત ધ્યાન જાય એવી અપેક્ષા હું તમારી પાસે